કરીએ સમાચાર ની હાલ મહત્વના સમાચાર ભાવનગર થી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગર ના બોર તળાવ માં 5 બાળકીઓ ડૂબી છે, તો 4 બાળકીઓ ના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે તેવી માહિતી હાલ પ્રકાશ માં આવી રહી છે. માતા કપડા ધોવા જતા બાળકીઓ તેની પાછળ ગઈ હતી ત્યારે 5 બાળકીઓ તળાવ માં નાહવા પડ્યા હતા તેવી માહિતી હાલ પ્રકાશ માં આવી રહી છે. તો 5 બાળકીઓ અચાનક પાણીમાં ડૂબી હતી ત્યારે સમગ્ર ઘટના બની છે. 4 બાળકીઓના ડૂબી જવાથી થાય છે મોત. ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી છે ત્યારે 4 બાળકીઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. માતા કપડાં ધોવા જતા હતા ત્યારે બાળકીઓ સાથે ગઈ હતી અને 5 બાળકીઓ તળાવમાં નાહવા પડી હતી ત્યારે 5 બાળકીઓ અચાનક પાણીમાં ડૂબ્યા અને તેમાંથી 4 બાળકીઓની મોત થઈ છે. હાલ મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી છે ત્યારે 4 બાળકીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. માતા કપડાં ધોવા જતી હતી ત્યારે બાળકીઓ તેમની સાથે ગઈ હતી અને 5 બાળકીઓ તળાવમાં નાહવા પડી હતી ત્યારે 5 બાળકીઓ અચાનક જ પાણીમાં ડૂબી જતા 5માંથી 4 બાળકીઓના કરુણ મોત નિપજ્યા છે. સમગ્ર માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે. ભાવનગરથી ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જવાથી 4 બાળકીઓના કરુણ મોત નિપજ્યા છે. માતા કપડાં ધોવા જતા હતા ત્યારે તેમની સાથે બાળકીઓ ગઈ હતી અને પાણીમાં નાવા કૂદી હતી ત્યારે 5માંથી 4 બાળકીઓના કરુણ મોત નિપજ્યા છે. તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવો. તો ભાવનગર શહેરનો જે બોર તળાવ છે તે આગળ ચિત્રા વિસ્તારનો જે પટ ગણાય છે તે ચિત્રા વિસ્તારના પટમાં આજે બપોરના સમયે 5 બાળકીઓ છે તે કપડાં ધોવા માટે ત્યાં ગઈ હતી ત્યારે એક બાળકી છે તે નાવા પડી હતી અને જેને ડૂબતા જોઈને એક પછી એક જે બાળકીઓ છે તે એકબીજાને પાણીમાં જે બાળકીને બચાવવા માટે પડી હતી જેમાં 4 બાળકીનો મોત નિપજ્યા છે. તેમાં જે સગી 2 બહેનો છે રસિક રાશીબેન, મનીષભાઈ ચોસલા, કોમલબેન મનીષભાઈ ચોસલા, કિંગુબેન પરમાર અને અર્ચનાબેન ડાભી નામની ત્રણેય દીકરીઓ છે તેમના મોત નિપજ્યા છે. જ્યારે 13 વર્ષીય કિંજલબેન જે ચોસલા છે તેમનું કહી શકાય કે આ બાદ બચાવ થયો છે. જે બોડી છે તેને બહાર કાઢીને ભાવનગર સૌથી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અને જે આગળ હાલ 4 બાળકી છે તેનું પીએમ અત્યારે ખસેડવામાં આવ્યું છે. ત્યારે એક બાળકીને આ બાદ બચાવ છે અને તે હાલ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી જી સમગ્ર માહિતી બદલ આભાર.